હે એક્ઝામ પેટર્નમાં શું ચેન્જ થયું છે કમ્પ્યુટરમાં લેશે આ તો કમ્પ્યુટરમાં લેશે બાકી પેપર તો આ જ રહેશે બરાબર ને પેપર જે રીતે છે એ જ રીતે લેવાશે એટલે એની કોઈ ચિંતા કરવાની થતી નથી જેમ તમે ટીક કરો ઉલટાનું તમારા માટે સારું છે ઘૂંટવાનો સમય તમારો બચશે સમજાણું તમારો ઘૂંટવાનો સમય બચી જશે અત્યાર સુધી શું થતું હો ચકેડા તમારે ઘૂંટવા પડતા હતા હવે કમ્પ્યુટર ઉપર લેશે અને આમે તમે મોબાઈલ તો વાપરો જ છો બરાબર છે થોડીક પ્રેક્ટિસ કરી લેશો એટલે સરસ રીતે થઈ જશે બાકી કંઈ ફેર નહીં પડે થોડીક ચર્ચા કરવી હોય તમારા મનમાં ડાઉટ છે કે કેમ ની ખબર નથી થોડીક ચર્ચા જો કરવી હોય તો એવી કરી શકાય કે માની લો કે આપણે ફોરેસ્ટ ગાર્ડ ને એમાં કંઈક ચાર લાખ જેવા ઉમેદવારો છે કેટલા છે ચાર લાખ જેવા અંદાજિત માની લો જેટલા હોય એટલા આપણે એમ માનીએ ચાર લાખ જણા છે ગૌણ સેવા મંડળ એવું કહે છે કે રોજ હું પંદર હજાર જણની પરીક્ષા લઈ શકું બરાબર છે તો પંદર હજાર જણની પરીક્ષા આવી ટોટલ એ દસ દિવસ સુધી એક્ઝામ લઈએ એટલે સમજી લો ને પેપર એને કાઢવા પડે કેટલા પેપર કાઢવા પડે પચીસ આ તો મોટી ભરતીની વાત છે નાની ભરતી હોય તો ના ચાલે બરાબર છે એટલે થાય શું કે પચી પેપર કાઢે કોઈ પેપર એક્ઝામમાં પેપર અઘરું હોય કોઈમાં હેલું હોય બીજું કે પેલે દિવસે પેલી એને ખબર જ નથી પેપર કેવું છે છઠ્ઠા દી એક્ઝામ આપશે એને ખબર પડી જશે કે આવા આવા પ્રશ્નો હોય છે આ અઘરું આ હેલું ઘણી બધી ખબર પડી જાય એટલે એને છે ને થોડોક ફાયદો થાય એને એટલે ઈ બેચના બધા છોકરાને ફાયદો થાય એટલે આ લોકો શું કરે નોર્મલાઇઝેશન કરે નોર્મલાઈઝેશનમાં કેવું હોય કે માનો કે ફર્સ્ટ શિફ્ટ છે ફર્સ્ટ શિફ્ટમાં પંદર હજાર જણા પરીક્ષા આપી એના એવરેજ માર્ક્સ કાઢે સો માર્ક્સ નું પેપર છે એવરેજ માર્ક્સ આવ્યા પચાસ સેકન્ડ શિફ્ટમાં માની લો કે બે શિફ્ટ લેવાય છે માની લો ને એમાં માર્ક્સ આવ્યા સાઈઠ માની લો કે આવું થયું તો ઈ શું કરશે કાં તો આ બધા ના ને એને પચાસ માં કન્વર્ટ કરશે એટલે કે સાઠ માર્ક્સ છે એની એવરેજ એને પચાસ કરી નાખશે એટલે આને શું કરશે એ ફાઈવ બાય સિક્સ થી મલ્ટિપ્લાય કરશે ફાઈવ બાય સિક્સ થી કરે એટલે પચાસ એવરેજ થઈ ગઈ તો જેને જેટલા પણ માર્ક્સ આવ્યા હોય ને બધાયના પાંચ છસ્ટમાં ભાગના માર્ક્સ થાય માની લો કે કોઈ છોકરો છે એને છત્રીસ આવ્યા બરાબર છે તો એના પાંચ છઠમાં થાય એટલે એના માર્ક્સ ગણાઈ જાય ત્રીસ એટલે થઈ ગયો આની હારે ટૂંકમાં એમાં કોઈ પણ જાતનો અન્યાય નહીં થાય બરાબર છે એટલે એવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી એકદમ નીવડેલી મેથડ છે બેન્કિંગ એક્ઝામમાં આ જ મેથડથી ચાલે છે અને એમાં ક્યાંય મેં નથી જોયું કે કોઈને અન્યાય થતો હોય એટલે એવા કોઈ પણ જાતની ચિંતા ભય કે એમાં ધ્યાન દેવાનું થતું નથી તમારે માત્ર ને માત્ર તૈયારી કરવાની થાય છે અને જેને કહેવાય ને કે તૈયારી ગણિત અને રીઝનિંગ ઉપર હરખું જોર લગાવવાનું થાય છે મેથ્સ અને રીઝનિંગ રાતોરાત થવાનું નથી એટલે અત્યારથી એની પ્રેક્ટિસ ચાલુ કરી છે તમે અને શોખથી કરો છો તો એ સારું રહેશે નેગેટિવ માર્કિંગ હોય બધું એમ જ હોય એટલે જેમ હોય એમ જ હોય થોડુંક તો આ મગજ હલાવો તમે બરાબર છે બધું એમ જ હોય આમાં કાંઈ ફેર જ નથી જેમ તમે ઓફલાઈનમાં પરીક્ષા આપતા તેમ ઓનલાઈનમાં આપવાની બરાબર છે એટલે આવી રીતે થાય એસએસસી પણ આ ટાઈપની એક્ઝામ લે છે હા બધી એક્ઝામો ધીરે ધીરે આનો જ જમાનો છે એટલે આ જ રીતે એક્ઝામો લેવાશે એટલે એનાથી કઈ ફેર નથી પડતો જે એક્ઝામમાં જી કે વધારે હોય એ તો ન લઈ શકે ને એવું કંઈ ન હોય બધા લઈ શકે બધા પેપર જેવું પેપર આવે છે એટલે એવી ખોટી ફાલતુ કોમેન્ટો અંસારુદ્દીન કરવાની થતી નથી જેવું છે એવું જ રહેશે જેવું પેપર અત્યારે તમારું ઓફલાઈનમાં આવતું હતું એવું જ આવશે એટલે હવે આની કોઈ વાત ન કરે બરાબર છે શું પ્રશ્નો પૂછીએ કે શું ન પૂછીએ કે એને કમ્પ્યુટરમાં આપવાનું છે બધું આપી શકે એ બરાબર છે એટલે બધું જ આવશે જે રીતની એને પેપર સ્ટાઇલ આપી છે એ જ રીતે પેપર લેશે એટલે એમાં કોઈએ કોઈ પણ જાતનો પેલો જેને કહેવાય કે બીક નથી રાખવાની કે ખોટું હડબડાટમાં નથી આવવાનું કે હાય હાય હવે કમ્પ્યુટરમાં લેવાશે આમ કરશે તેમ કરશે એવું કંઈ નથી હોતું તમને ખબર છે કે જી મેઇન્સ જીની એક્ઝામ આવે છે આવે છે ને એવી રીતે નીટની એક્ઝામ આવે છે આ બધી એક્ઝામો ઓનલાઈન લેવાય છે ટ્વેલ્થમાં ઘણા એવી કોમેન્ટ કરે છે પેપર નો ફૂટે પેપર તો આમાંય ફૂટે સમજી લેજો થોડો આમાં ફૂટે ઉલટો ને આમાં તો બહુ સારી રીતે ફૂટે આમાં તો પેપર બહુ સારી રીતે ફૂટે તમે જે કમ્પ્યુટર ઉપર પેપર આપો છો બરાબર એ કમ્પ્યુટર જ આખે આખું કોઈ હેક કરી અને બાર બેઠો બેઠો આન્સર ટીક કરે તો થાય ને અત્યારે આપણે એની ડેસ્તી આપીએ છીએ એવી રીતે આમાં થાય અને છે હું તમને એક ઘટના કાયદેસર બનેલી કઉ જી ની એક્ઝામ હતી કે નીટની હતી આઈ થિંક નીટની એક્ઝામ હતી આપડા અમદાવાદમાં જ થયેલી ઘટના છે બરાબર છે કોઈને માહિતી મળી કે ભાઈ નીટની પરીક્ષામાં આવું થાય છે આખું પીસી જ રીયુ હેક કરી અને બાર બેઠા બેઠા કોઈ આના આન્સરો આપે છે અને એને કમ્પ્લેન કરી પર્ટિક્યુલર અમદાવાદનો કોઈ એક ક્લાસ હતો મને નામ યાદ નથી એ ટ્યુશન ક્લાસ વાળો હતો જી ના કે નીટ ના કે એક્સ વાયઝેડ કોઈ પણ ટ્યુશન ચલાવતો હતો એ આવી રીતે શું કરે એને ટીસીએસમાં જે ટીસીએસમાં નોકરી કરતા હોય ને એમાં કોકારે સેટિંગ કરી દીધું અને એને એક્સેસ મળી ગયો બારથી એટલે કોઈ છોકરાઓને મેડિકલમાં એડમિશન લેવું હોય તો આજે તમને ખબર છે કે ડોનેશન ઉપર પંચોતેર લાખ રૂપિયા દેવા પડે કેટલા સેવન્ટી ફાઈવ લેક્સ ભાવ છે ઉદયપુરની એની જે કોલેજો રે એમાં એમબીબીએસમાં એડમિશન લેવું હોય તો પંચોતેર લાખ દેવા પડે એટલે એણે શું કર્યું કે આ કમ્પ્યુટર ક્લાસ વાળા સેટિંગ કર્યું અને દસ લાખમાં બાર લાખમાં સોદો કર્યો કે ભાઈ મારી દીકરી છે એને મારે માર્ક્સ લેવાથી પાસ થાય એવી નથી એને પાસઠ સિત્તેર માર્ક્સ આવે એવું કરવું છે બરાબર છે અને ઓલાએ શું કર્યું હારી પેટ હબોડી દીધા અને એની છોકરીને કંઈક પિંચ્યાસી ટકા જેવા માર્ક્સ આવ્યા બરાબર છે આવું થયું હતું હવે આ માહિતી કોઈએ કમ્પ્લેન કરી એટલે તમને ખબર છે કે આ આ નેશનલ લેવલની એજન્સી છે એટલે આની કમ્પ્લેન પણ સીબીઆઈમાં જાય એટલે સીબીઆઈને માહિતી મેળવી એટલે એ માહિતી ફરતી ફરતી આવી સીબીઆઈ ગાંધીનગરમાં હવે સીબીઆઈ કોઈ પણ વસ્તુ ઉપર રેડ પાડે ને એન્ટી કરપ્શન બ્યુરો વાળા કે આવા કોઈ પણ રેડ પાડે ને એજન્સી એટલે એમાં ભેગાઈ સાક્ષી રાખે કે અમે રેડ પાડી એમાં આ લોકો સાક્ષી હતા અમે કઈ ખોટું નથી કર્યું ઘણી વાર શું હોય કે જે આરોપી હોય ને એ કોર્ટમાં જઈને એમ કે આ લોકોએ સીબીઆઈ આવીને આવું બધું ખોટું કર્યું છે એટલે ત્યાં ત્રણ સરકારી સાક્ષી હોય હવે એ જે સરકારી સાક્ષી હોય એ કોઈ પણ ગવર્મેન્ટ એમ્પ્લોય હોય હવે સીબીઆઈ રેડ પાડે એટલે એ ભારત સરકારની સંસ્થા થઈ તો એને જે ગવર્મેન્ટ એમ્પ્લોય લેવાના હોય ને એ પણ ભારત સરકારના હોય એટલે બેંક છે એ એક ભારત સરકારની સંસ્થા ગણાય એટલે સીબીઆઈ વાળા આવી ક્યારે રેડ પાડે ને અમારે ગાંધીનગર એસબીઆઈમાં માં આવે અને આવીને અમારા બ્રાન્ચ મેનેજરને કોઈને કોઈને ક્યાંક ભાઈ બે ઓફિસર મારે જોઈએ છે એટલે એક વખત સીબીઆઈ આવી સેબી ઉપર રેડ પાડેલી સેબીના ના કોઈ અધિકારીને પકડો હતો એ રેડમાં હું ગયેલો છું અમદાવાદમાં સેબીનો નો અધિકારી લાંચ લેવા માટે આવેલો અમદાવાદની કોઈ વ્યક્તિને લાંચ આપતી હતી ત્યારે એ લાંચ લેવા માટે પેલો મુંબઈ થી અહીંયા આવેલો અને એની જે લાઈવ રેડ થઈ એમાં હું હતો આવીને આવી લાઈવ રેડ આ કમ્પ્યુટર ક્લાસ વાળા ઉપર સીબીઆઈ અમદાવાદમાં પાડેલી આ વાત લગભગ સાત થી આઠ વર્ષ જૂની છે અથવા એથી વધારે જૂની છે એમાં મારા એક મિત્ર આ રેડમાં હતો એટલે એણે મને વાત કરેલી કે આવી રીતનું બનેલું અને હકીકતમાં એ કરતો હતો એમાં શું થયું કે એ ક્લાસ ચલાવતો હતો એટલે થી હેક કરીને અહીંયા બે ચાર સારા એક્સપર્ટ ટીચરને બેહાડી અને પેપર લખાવતો હતો સીબીઆઈ રેડ પાડી હવે કમ્પ્યુટરમાં તો શું હોય કે હાર્ડ ડિસ્ક બાર્ડિસ્ક બદલાવી નાખે લોકો કઈ પકડી ન હોય એટલે સીબીઆઈ બહુ મેળ ન પડ્યો જયારે પણ સીબીઆઈ ની રેડ પડે ને ત્યારે ફોન ની બધાની કસ્ટડી એ લોકો લઈ ગયા એમાં જે આ છોકરીના પપ્પા હતા ને એનો ફોન આવ્યો ફોનમાં એ ભાઈ આભાર પ્રગટ કરતા હતા કે સરસ હો તમે પૈસા લીધા પણ મારું કામ કરી દીધું મારી દીકરીને સરસ ટકા આવી ગયા આપણી મારી દીકરી કે પચાસ બાવન ટકા આવે એવી અથવા તો માંડ માંડ પાસ થાય એવી હતી આપડી ગણતરી હતી આપણી વાત થઈ હતી તમે પાસઠ થી સિત્તેર ટકા અપાવી દેશો પણ આ થોડાક વધારે ટકા તમે અપાવ્યા કાંઈ વાંધો નહીં તમારો ખૂબ ખૂબ આભાર ઈ આ સીબીઆઈ વાળાએ સાંભળી લીધું અને એમાં એ પકડાઈ ગયો બરાબર છે એટલે એવું છે હવે કોઈ એવું કહે છે કે અમારે આવું થશે તો તમારે આવું થવાના ચાન્સ પ્રમાણમાં ઓછા છે કેમકે આમાં વહીવટ બહુ મોટા હોય બરાબર છે આમાં વહીવટ બહુ મોટા હોય તલાટી માટે હું નથી માનતો આવડા કોઈ કરી શકે અને એક બીજી વાત તમને હવે એ ખબર છે કે સીસીઈ માં એક્ઝામ બે ટાયરમાં હશે પ્રિલિમ હશે પછી મેઇન્સમાં હશે એટલે બેંકમાં અત્યારે એવું જ છે પ્રિલિમ એક્ઝામ હોય તમે માનો કે આવું ખોટું કરીને પાસ થઈ ગયા પ્રિલિમમાં પાસ થઈ ગયા તો મેન્સમાં પાછું એનું સેન્ટર બીજું હોય વળી અહીંયા પાછું સેટિંગ કરવું એવું બે જગ્યાએ સેટિંગ કરવું મારી દ્રષ્ટિએ બહુ અઘરી વસ્તુ છે સમજાણું તમને એટલે હું નથી માનતો કે તમારે અહીંયા એવા જ કોઈ ચાન્સીસ રહીએ બેંકની પરીક્ષામાં એ પહેલા કેવું હતું કે બહુ બધા છોકરાઓ પરીક્ષા આપતા ને ત્યારે આટલા બધા કમ્પ્યુટર સેન્ટરની અવેલેબલ નહોતું એટલે બેંકવાળા વાળા શું કરતા કે આજુબાજુના ગામડામાં ક્યાંય કમ્પ્યુટર લેબ હોય ત્યાં એક્ઝામ લેતા શરૂઆતમાં હું વાત કરું છું લગભગ બે હજાર દસ અગિયારની કે ગાંધીનગર આજુબાજુના જેટલા મોટા ગામ છે મોટી સ્કૂલો ને કોલેજો છે ધારો કે દહેગામ છે રાંધેજા છે તો એવા એવા ગામમાં પણ બેંકની પરીક્ષાઓ લેવાતી હવે એવા ગામમાં માની લો કે હું કોઈ સ્કૂલનો પ્રિન્સિપાલ છું ને મારો ભત્રીજો કે મારા દીકરા દીકરીનું કોઈ સગાનું પેપર હોય એટલે હું શું કરું બાજુ રહીને આખું પેપર એને લખાવી દઉં આવું થતું એટલે આઈબીપીએસે શું કર્યું કે એ સિસ્ટમ તરત એને સુધારી નાખી કે પ્રિલિમ અને મેન્સ બે એક્ઝામ લેવી પેલા સિંગલ રિટર્ન એક્ઝામ હતી માનો કે મારા ભત્રીજા ભત્રીજીને કે મારા કોઈ હગાવાલાને મેં આવી રીતે ખોટી રીતે પ્રિલિમ પાસ કરાવી દીધી મેન્સમાં શું થશે મેન્સમાં તો બહુ લિમિટેડ સ્ટુડન્ટ હોય એટલે એ લોકો શું કરે એના સેન્ટર ઉપર કે જ્યાં એનો પૂરતો સુરક્ષા બંદોબસ્ત હોય કોઈ પણ જાતના ચીટિંગને અવકાશ ના હોય ત્યાં લઈએ જેમ કે આજકાલ તમને ખબર છે જીપીએસસી જેની મેન્સ એક્ઝામ ક્યાં લઈએ એના બિલ્ડિંગમાં લઈએ છે એટલે એમાં કોઈ જાતનું ખોટું ના થઈ શકે ખબર પડી તમને એટલે બે ટાયરની એક્ઝામનો આ એક ફાયદો છે એટલે હું તો એવું કહું છું કે તમારે જે આ સીસીની એની જે પરીક્ષાની સિસ્ટમ છે એવી આઈબી બેંકમાં સ્ટાફ સિલેક્શનમાં પણ આવવાની છેલ્લા ચાર પાંચ વર્ષથી વાતો થાય છે કે એક્ઝામ લેવાની પ્રિલિમ એક્ઝામ લેવાની તમે પાસ થયા માનો કે પચાસ ટકા માર્ક આવ્યા કોઈ એક ક્રાઇટેરિયા નક્કી કર્યો એજન્સીએ કે પચાસ ટકા માર્ક્સ આવે એ બધા પાસ એટલે તમને એક સર્ટિફિકેટ મળે પછી એ સર્ટિફિકેટ થી કોઈ નોકરી નથી મળતી પણ હવે કોઈ પણ નોકરીની જાહેરાત આવે ત્યારે જેની પાસે સર્ટિફિકેટ હોય એની જ ફોર્મ ભરી શકે અને પછી બીજી એક્ઝામ આપે ને પાસ થાય એટલે ઘડી ઘડી જે આ બેંકમાં એમાં નોખી નોખી એક્ઝામો આવે ને તમારી એક્ઝામો દર વખતે પ્રિલિમ આપો મેન્સ આપો એ કાંઈ ઝંઝટ ન રહી એકવાર પ્રિલિમ આપી દીધી પાસ થઈ ગયા એટલે ત્રણ વર્ષ સુધી તમારે હવે પ્રિલિમની તૈયારી નહીં કરવાની હવે તમારી તૈયારી ખાલી ને ખાલી મેન્સની જ કરવાની રહી જીપીએસસી માં અત્યારે એવું જ થાય છે ને ઘણીવાર એવું બને કે આજે જીપીએસસી પ્રિલિમ હોય અને અઠવાડિયા પછી જીપીએસસી મેઇન્સ હોય બીજી આગલી જૂની બાકી હોય બે બાજુ ધ્યાન દેવું અઘરું પડે ઓલું તો એકવાર તમે પ્રિલિમ પાસ કરી લીધી ને ત્રણ વર્ષનો તમને મળી ગયો સિક્કો મળી ગયો કે ભાઈ ત્રણ વર્ષ સુધી હવે મારે કોઈ પ્રિલિમ આપવાના નથી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી સીધી મેન્સની તો એવી સિસ્ટમની પણ આપણે સીસીના જે સર્ક્યુલરો આવેલા છે એમાં વાતો થયેલી છે જોવાનું એ રીએ છે કે આનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું જલ્દી થાય છે બાકી તમને એક ચોખોટ કરી દો કે જે કઈ વાતો અત્યારે થાય છે એનો મતલબ એવો નથી કે તાત્કાલિક લેવાશે જ કેમ કે આવી જ વાત કેન્દ્ર સરકારમાં સ્ટાફ સિલેક્શન રેલવે પોસ્ટ આ ત્રણ ચાર ત્રણ ચાર એજન્સીઓ કે જે દર વર્ષે રેગ્યુલર મોટા પાયે રિક્રુટમેન્ટ કરે છે એ બધા વચ્ચે એક પ્રિલિમ એક્ઝામ લેવી અને એમાં પાસ થાય એને આવા સર્ટિફિકેટ આપી દેવા પછી માત્ર એને મેઇન્સ જ એક્ઝામ આપવાની રહી એટલે સરકારની ભારણ ઓછું કે દર વર્ષે પ્રિલિમ મેન્સ પ્રિલિમ મેન્સ અને આટલા બધા સ્ટુડન્ટને હેન્ડલ કરવા વર્ષમાં બે વાર પરીક્ષા લેવાની આ જે પ્રિલિમ એક્ઝામ કહેવાય ને એ પ્રાઇમરી એક્ઝામ આવું લગભગ બે હજાર સત્તર થી વાતો ચાલે છે અત્યારે બે હજાર ત્રેવીસ નું વર્ષ ચાલે છે હજી કેન્દ્ર સરકાર આ વસ્તુ નથી કરી શકી એ તમને કહી દઉં એટલે અત્યારે મારી તમને સલાહ છે કે આવી કોઈ પણ વસ્તુમાં પડાવીના માત્ર ને માત્ર તૈયારીમાં તમે ધ્યાન આપશો બરાબર ને આપણે તૈયારી કરવાની છે મેથ નું વેઇટેજ હવે તમને ખબર છે બધી જ પરીક્ષામાં વધી ગયું છે ઘણું વધી ગયું વધી ગયું છે ને ઘણું વધી ગયું અને મેથ્સ અને રીઝનિંગ એવા સબ્જેક્ટ છે કે રાતોરાત નથી થવાના જાતે કરવામાં તકલીફ થોડીક વધારે પડે હિસ્ટ્રી જોયોગ્રફી તો તમે વાંચીને કરી લો મેથ્સ ને રીઝનિંગ માટે કોઈ સારા ગાઈડ હોય તો એની માર્ગદર્શન એની સલાહ અથવા તો એની છત્રછાયામાં આગળ વધુ વધારે હિતાવા છે તમે ઓલરેડી એ કામ કરી લીધું છે એડવાન્સમાં જાગી ગયા છો ને એડવાન્સમાં તૈયારી ચાલુ કરી દીધી છે તો જેટલાએ પણ એપ્લિકેશન લીધી છે ખરેખર ખૂબ સારું કર્યું છે મારી લીધી બીજાની લીધી એનાથી ફેર નથી પડતો પણ એડવાન્સમાં ચાલુ કરી દો જાહેરાત આવશે પછી કોઈ ગેરંટી નથી હોતી કે કેટલો સમય તમને મળશે પ્રેક્ટિસ પૂરતી હશે તો તમારી સ્પીડ સારી રહેશે મેથ રીઝનિંગમાં જેમ વધારે પ્રેક્ટિસ કરશો એમ તમારી સ્પીડ વધશે તમારો જેમ અનુભવ વધશે એમ દાખલો જોઈને તમે જવાબ જેમ હું આપું છું ને એમ તમે આપી શકશો પણ સમય આપવો પડે મેં આટલા બધા વર્ષો આપ્યા છે તો તમે એટલીસ્ટ એટલા મહિનાઓ તો આપો બરાબર ને બાકી એક બીજી વસ્તુ મેં કીધું ને તમને કે અહીંયા તમને ફાયદો થશે પેલામાં કેવું હતું કે આવા હો કુંડાળા કરવા પડતા હો ચકેડા કરીને એને પાછા ઘૂંટવા પડતા હવે તમારે આ તો કરવું નહીં પડતું હું એમ કઉ પાંચ મિનિટ તો તમારી બચવાની સર તો એવી પણ થાય છે કે ગ્રેજ્યુએશનમાં અમુક ટકાવારી હોય તો જ ફોર્મ ભરી શકાશે મને એ ખબર નથી એવી કોઈ વાત મેં સાંભળી નથી પણ હું માનું છું ત્યાં સુધી એવું નહીં હોય કેમ કે તો એના વિરોધ મોટા થાય અને બીજું યુપીએસસી એવો ક્રાઇટેરિયા નથી રાખતી એનો મતલબ એવો નથી કે આ લોકો ન રાખી શકે આવો ક્રાઇટેરિયા એસબીઆઈએ પણ એકવાર રાખેલો એક જ વખત રાખેલો ને પછી કાઢી નાખ્યો એવું બને કે ગ્રેજ્યુએશનમાં કોઈ બાળક બીમાર હોય કંઈ પણ હોય અમુક સબ્જેક્ટો એવા હોય કે જેમાં ટકા ન આવતા હોય અમુક સબ્જેક્ટ એવા હોય કે જેમાં ટકા ધરાઈ આવતા હોય હું જયારે બીએસસી કરતો ત્યારે કેમેસ્ટ્રીમાં ફર્સ્ટ ક્લાસ આખી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દહજણને આવતો અને હવે એ સાહીઠ ટકાનો ક્રાઇટેરિયા રાખે અમે તો લટકી પડીએ તમે પરીક્ષા લ્યો છો અને હું પાસ કરી દઉં છું એથી વધારે શું હોય એટલે હું નથી માનતો કે એવું કઈ હશે એમ પર્સન્ટેજનો ક્રાઇટેરિયા મારી દ્રષ્ટિએ નહીં હોય બરાબર છે એટલે એની અત્યારે ચિંતા ના કરશો મહેનત કર્યા રાખો મેં જે તમને કીધું એમ કે ઘૂંટવામાં તમને ફાયદો થશે હજી એક બીજી વસ્તુ કહું ઘૂંટવામાં પણ કેવું છે જો તમારે આમ તમે હિસાબી હો મિનિટે મિનિટના સેકન્ડે સેકન્ડના જો તમે હિસાબ કરતા હોય અને લાભ લેવો હોય તો મને હું તમને એની કોઈ ગેરંટી ના આપી શકું કે તમે જેને કહેવાય ને કે કેટલું વધારે શીખશો કેમ કે એમાં તમને શીખડાવનાર તમારી શીખવાની ધગસ તમારી મેન્ટલ એબિલિટી પહેલેથી કેવી છે એ ઘણી બધી વસ્તુઓ ભાગ ભજવે છે હા એટલું ચોક્કસ છે મહેનત કરશો સ્માર્ટ વર્ક કરશો કે બળદિયાની જેમ કરશો ગમે એમ કરશો ઉપર તો જાશો મહેનત કરનાર હંમેશા ઉપર જાય જ છે તમારું લેવલ ગમે તે હોય તમે તમારી હારે હરીફાઈ કરો કે ભાઈ મહિના પહેલા બે મહિના પહેલા છ મહિના પહેલા મારું શું લેવલ હતું એ લેવલ ઊંચું જાશે જાશે ને જાશે અને જાય જ છે જે સ્માર્ટલી કામ કરે છે એ જલ્દી સીડી ચડશે જે જેને કહેવાય કે વિચાર્યા વિના મજૂરી કરે છે એને વાગ લાગશે એને મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળશે પણ મળશે એ પાકી વસ્તુ છે એટલે ચિંતા નથી કરવાની પણ હું તમને અહીંયા અમુક એવી સારી ટેવો જો કે ઓનલાઈન એક્ઝામ લેવાય કેમ કે હજી ગુજરાતમાં જેટલા ટ્યુશન ક્લાસ વાળા છે એમાં કોઈ ટ્યુશન ક્લાસ આવી ઓનલાઈન એક્ઝામ લેવાતી હોય અને એના ટ્યુશન આપતા હોય એવા કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ કરીને ગુજરાત સરકારની કોચિંગ ક્લાસ ચલાવતો એમાં કોઈ નથી હું પ્યોરલી ગુજરાત સરકારના ટ્યુશન ક્લાસ ચલાવતો નથી મારો મેન પ્રોફેશન છે બેન્કિંગ એક્ઝામ કોચિંગ ક્લાસ એટલે હવે જે ઓનલાઈન એક્ઝામો લેવાની છે એ સિનારીઓથી હું છેલ્લા દસ વર્ષથી પરિચિત છું એટલે આ ફિલ્ડમાં હું સિનિયર ગણાવું તો આને કઈ રીતે કોપઅપ કરી શકાય એના વિશેની વાતોમાં એક વાત તમને અત્યારે કરી દઉં આપણે ચર્ચાઓ આવી થતી જ રહેશે મોટા ભાગના છોકરા બધા રાઈટ હેન્ડ હોય જમણા હાથે તમે લખો છો તો તમે દાખલા ગણશો ત્યારે કયા હાથેથી પેન પકડશો જમણા જમણા હાથે પેન પકડશો અને જમણા હાથેથી દાખલો ગણશો દાખલો ગણ્યા પછી જવાબ આવ્યો માની લો કે બી હરખું સાંભળજો આ બધી નાની નાની વસ્તુઓ જ તમને મહાન બનાવે છે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે તો શું એને માથે સિંગડા ઉગેલા હશે નાની નાની વસ્તુઓમાં જે માણસ ધ્યાન આપે છે એ જ આગળ જાય છે અને હોશિયાર માણસની લાક્ષણિકતા આ જ હોય કે જેનું નાની નાની વસ્તુઓમાં પરફેક્શન હોય છે એટલે હરખું સાંભળજો તમે જમણા હાથે પેન પકડો છો અને જમણા હાથે જ તમારે માઉસ પકડવાનો હોય છે કમ્પ્યુટરમાં તમને ખબર છે માઉસ આ બાજુ હોય એટલે તમે શું થાશે કે કોઈ એક દાખલો ગણો ધારો કે ઓપ્શન સી આવ્યો તો તમે પેન સાઈડમાં મૂકી માઉસ પકડશો અને માઉસ થી ઓપ્શન સી કરશો પછી નેક્સ્ટ ઉપર બટન દબાવશો નીચે નેસ્ટનું મેનુ હશે એના ઉપર દબાવશો એટલે બીજો ક્વેશ્ચન સ્ક્રીન ઉપર આવશે બીજો પાછો દાખલો ગણવાનો થશે એટલે વળી તમે માઉસને સાઈડમાં મૂકશો પેન પકડશો દાખલો ગણશો જવાબ આવ્યો એટલે પાછો શું કરશો પેન ને સાઈડમાં મૂકશો માઉસ પકડશો કરશો કે નહીં આવો આવા હો પ્રશ્નો હોય તો હો વાર માઉસ પેન માઉસ પેન આવું તમે સ્વિચ ઓવર કરશો મને એટલી ખબર પડે છે કે આવું હો વાર કરશો ને તમારું કન્સન્ટ્રેશન કન્સન્ટ્રેશન તૂટશે માઉસ કઈ હાથમાં સીધો પકડાશે શોધવો પડશે જોવો પડશે પેન જોવી પડશે શોધવી પડશે આવું કંઈક ને કંઈક થાય દર વખતે આપણે એવું માનીએ કે તમે પાંચ થી સાત પાંચ સેકન્ડ એની ત્રણ સેકન્ડ જ આવી રીતે સ્વિચિંગ ઓવર કરવામાં ગુમાવો તો માની લો કે તો આવા સો પ્રશ્નો હોય તો ત્રણસો સેકન્ડ તમારી ખાલી માઉસ પેન માઉસ પેનમાં જશે ત્રણસો સેકન્ડ એટલે કે પાંચ મિનિટ થાય હવે આવી એક એક કલાકની પરીક્ષા હોય એમાં પાંચ મિનિટ એટલે બારમો ભાગ થયો એટલે હાડા આઠ ટકા જેવો સમય તો તમારો આમાં જાય છે જે પહેલા તમારો ઘૂંટવામાં થોડોક આથી વધારે જતો હતો ઘૂંટવામાં તમે બારતેર ટકા સમય કદાચ આપતા હોય તો અહીંયા તમારો હાડા આઠ ટકા સમય જાય છે મારી વાત બરાબર છે તો શું કરાય તો એવું કોઈ જવાબ ના આપે છે હું પહેલેથી ડાબા હાથેથી દાખલો ગણું છું અને આ મૂકું જ નહીં કલાક એક પેપર આપવાનું હોય ને એટલે મૂકું જ નહીં આ હાથેથી ક્લિક કરી રાખું છું સમજાણું એટલે મારે તો શું થયું એક હાથમાં માઉસ છે ને એક હાથમાં પેન છે એટલે મારે કોઈ સમસ્યા નથી આવતી પણ જે જે લોકો એના સમસ્યા આવે છે તો તમે હવે આ હાથ જગ્યાએ આ હાથે પેન ના કરો માઉસને આ બાજુ લઈ લો પેન જમણા હાથે જ રાખો માઉસ ને ડાબા હાથે પકડવાની ટેવ પાડો તારક મહેતા જોતા જોતા કઈક માઉસ હાથમાં પકડીને ડાબા હાથેથી ફેરવાની ટેવ પાડો બે દિવસ પ્રેક્ટિસ કરશો એટલે કંટ્રોલ આવી જશે જે લોકો ડાબા હાથે પેન પકડે છે એને ભગવાનનું નું વરદાન કહેવાય આ સિસ્ટમમાં બરાબર એ ઉપરથી લખાવીને આવ્યા છે એવું કહી શકાય સારી વસ્તુ લખાવીને આવ્યા છે સમજાણું તો આવી રીતે તમે અત્યારથી આની પ્રેક્ટિસ કરી શકો છો માઉસ પેન માઉસ પેન વાળી બરાબર છે તો આનાથી તમને ક્યાંય કોઈ જાતની વાંધો નહીં આવે અમુક લોકો એવું કહે સર લાઈફમાં વધારે માઉસ પકડ્યું જ નહીં તો હવે પકડવું પડશે ને એ તો વસ્તુ એવી જ છે મોબાઈલે ક્યાં વાપરાતા ને ટચ વાપરતા હતા ને હવે આ વાપરવા મીંડા બરાબર છે એટલે વસ્તુઓ આ જ રીતે છે તો હજી તો આની કાંઈ ખબર નથી ભેંસ ભાગોળ અને છાસ છાગોળ અને ઘરમાં ઘમા ઘમ જેવી વાત છે ગુણ સેવાએ કદાચ કહી દીધું હોય કે ફોરેસ્ટની એક્ઝામ અમે ઓનલાઈન લઈશું તો આવું તો ભૂતકાળમાં પણ ઘણી બધી જાહેરાતો થઈ હોય છે લેવાશે નહીં લેવાય એની વાત નથી આપણે વાતો થઈ એટલે એલર્ટ રહેવાની વાત છે તો આ રીતે તમે અત્યારથી પ્રેક્ટિસ કરી શકો છો આના માટે કોઈ એક્સ્ટ્રા સમય અત્યારે મારી દ્રષ્ટિએ તમારે ગુમાવવાનો થતો નથી ખાલી મગજમાં વિચાર ધારણ કરો બંધ ના રહ્યો કે દુનિયામાં શું ચાલે છે એની તમને ખબર ના હોય એવું ના થવા દેશો બરાબર ને તો જય હિન્દ જય માતાજી